સુરત શહેરમાં ફરીથી સામૂહિક આપઘાતની કરુણ ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. પિતાએ પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી પોતે પણ ગળાફાંસો ખાધો છે. આ મામલે સ્થાનિક પોલીસે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. આ અંતિમ પગલા પાછળનું કોઈ કારણ હજી સામે આવ્યું નથી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કરુણ સમાચારને કારણે આખા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ લિંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધીને આપઘાત પાછળનું કારણ શોધી રહી છે. હજી સુધી પોલીસ તપાસમાં આ પરિવારની કોઈ અંતિમ ચિઠ્ઠી સામે આવ્યાના સમાચાર મળ્યા નથી. રૂમ નંબર 56 રુસ્તમ પાર્ક, ગલી નંબર 3, લિંબાયત. આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી, તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા 3 ડેડ બોડી અહીંયા અવેલેબલ છે, જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, ઉંમરવાડ 38, એની વાઈફ છે નિર્મલા સોમેશ, 32 વર્ષની છે, અને એમનો 7 વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવી આવેલ છે કે જે પતિ છે એ કોઈ કારણોસર દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સ્યુસાઇડ કરેલું છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે. એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે. એ હવે તપાસનો વિષય છે, કારણ કે એને પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે. પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે.